અરે વિજયભાઈ તમે હા 15 દિના વાયદે 2 લાખ રૂપિયા લઈ ગયો છો, આ મહિનો થવા આવ્યો, ફોન પણ ઉચકતો નથી. વિજયભાઈ એમાં એવું છે કે મારો ફોન છે ને બગડી ગયો છે અને તમારા પૈસા છે ને મારે બીજેથી આવવાના છે, સમજ્યા? તમારે કેમ મારી પાસે લેવાના છે, મારે બીજા પાસે લેવાના, એ આવી જાય ને એટલે તમારા પૈસા હું આપી દઈશ. મારે 3 દિવસમાં પૈસા જોઈએ. પણ ભાઈ 3 દિવસમાં પૈસા કેમ કાઢવા? મારે તારે જ્યાંથી કાઢવા હોય નથી કાઢજે. બરોબર, તારે પાસેથી 3 દિવસમાં પૈસા ના આવ્યા તો તારી ઘરે અમે આવીશું અને તારી ભાઈ ને અમે જોઈ છે. બરાબર ને, સમજી ગયો ને? એટલામાં વિજયભાઈ હું તમારે પૈસા આપી દે, આ બે ભાઈઓ લાવવાની શું જરૂર હતી? એની ગમે એટલે આવી, મારે પૈસા જોઈએ. 3 દિવસમાં પૈસા નો આવ્યા તો તારી ઘરે અમે આવશું. ભલે, પણ 3 દિવસ નહીં, થોડાક વધારે દિવસ આપો ને ભાઈ. નહીં, 3 દિવસ એટલે તો 2 મહિનાનું, 1 મહિનાનું કહીને 2 મહિનાના વાઈ, 2 મહિના થઈ ગયા તોય તો દેવા આવ્યો. હું આપી દઈ બસ. 3 દિવસ એટલે 3 દિવસ. તને 3 દિવસનું કીધું ને? હા, 3 દિવસમાં નો આવ્યા તો અમે ઘરે આવશું. ઘરે નહીં આવતા ભાઈ, હું પૈસાનું ગમે નથી. એમી ત્રીજા દિવસે ઘરે આવશું પૈસા લેવા. પૈસા લેવાના હતા તે તો લટુડા પુટુડા કરતો હતો, હવે દેવાના ટાણે મારે આમથી આવવાના છે ને આમથી આવવાના છે એવા વાયદા આપસ? નહીં, મારે હાસીને પૈસા આવવાના છે ભાઈ, પણ છે ને એ ત્યાંથી આવે ને તે આપે. મારે 3 દિવસમાં પૈસા જોઈ, સમજી ગયો? મને ખબર છે તારી બેડી બહુ રૂપળી છે, 3 દિવસમાં પૈસા નહીં આવે ને તો હું ઘેરે આવીશ. પૈસા તમારે મારી પાસે લેવાના છે ને, એમાં વચ્ચે મારી બાયડીને શું લાવો છો? હા, મિલવારી કરશો. આ તો તને એક જ વખત પડી છે, હવે જો પૈસા નહીં આવ્યા ને તો હાથ પગે ભાંગી જા. સફેદ કપડાં તો આમની દેખાવા પડ્યા છે, સેવી તો ગુંડા. બરોબર, પૈસા તો અમે કઢાવીને જ રહેશું. 3 દિવસમાં અમારા પૈસા જોશે. ભલે ભાઈ. મારે તમારા પૈસા રાખવા નથી, આપી દેવા છે, પણ મને કોઈક આપવો જોઈએ ને. માર્કેટમાં મને કોઈ ઉપયોગ નથી આપતું, અને હવે ઘરનું ટેન્શન આપીને મારું ટેન્શન વધારી દીધું. આવી ગયો તું? હા ભાઈ, મારે થોડુંક કામ છે તમારું. બોલ ને, શું કામ છે? મારે પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે વાપરવા માટે? નહીં, મારે થોડાક વધારે જોતા છે. એક મિનિટ, એટલે તું કહેવા શું માંગે છે? પૈસા જોઈએ છીએ, વધારે જોઈએ છીએ, શું કરવા છે તારે અને કેટલા જોઈએ છે? 2 લાખ. હે? 2 લાખ રૂપિયા. મગજ તો ઠેકાણે છે ને તારું? તો મગજ ઠેકાણે જોઈએ ને મોટા ભાઈ, પૈસા જોઈએ છે ને એ 2 લાખ જોતા છે એમ તમને કીધું, મને આપો. શું આપો? આ 2 લાખ રૂપિયાને તારે શું કરવા છે? કંઈ લેવું છે? તમારી પાસે પૈસા હોય તમે ગમીને વાપરો છો તો હું તમને પૂછું છું તમે પૈસાનું શું કર્યું. અશોક, તું આ કેવો સવાલ કરે છે મને? અને તું કેમ આજે આવું કરે છે? મારે જરૂર છે, સમજ્યા? હા, પણ તારે જે જરૂર હોય હું ના નથી પાડતો, પણ પહેલાં મને કહેવું પડશે ને કે પૈસા શેના માટે જોતા છે, મારે ક્યાં તારે વાપરવા છે, મને કહે તો ખબર પડે ને. મારે કંપનીમાં રોકવા છે મોટા ભાઈ. કઈ કંપની? એક નવી કંપની આવી છે ને એમાં મારે પૈસા રોકવા છે. કોણે આવી તને વાત કરી? અને આવી બધી અફવાઓ મને નહીં પડવાનું, એ બધા પૈસા છે ને આપણા લૂંટાઈ જાય, એનાથી રોકવાના. અરે ઓલો સહી લોય રો ને, એને 2 લાખ છે ને 15 દિવસ પહેલા નાખ્યા, તેને 2.5 લાખ રૂપિયા એમાં થયા. ભલે આવ્યા, આપણે 2.5 લાખ નથી કરવા, બરોબર, અને એના માટે હું તને 1 રૂપિયો નથી આપવાનો. મોટા ભાઈ, જો આ બધામાં આપણો ભાગ છે બરોબર, તમે છે ને મને ના પાડો એ નહીં હાલે. તો હું તને હા પાડી દઉં કે 2 લાખ રૂપિયા કંપનીમાં નાખી દે એમ? હા. અરે શું હા, બધા રૂપિયા ડૂબી જશે, 1 રૂપિયો પણ પાછો નહીં આવે. આવશે, એ બધું મારી ઉપર. બસ, તારી ઉપર એટલે તું પછી મને ક્યાંથી 2 લાખ રૂપિયા પાછા આપવાનો છે? હા, એ તમારે ક્યાં જવાનું છે? અરે હું તને સાચી સલાહ આપું છું કે આવી કોઈ કંપનીઓમાં પડાય નહીં. સલાહ છે ને આખી દુનિયા આપે છે બરોબર, મારે પૈસા જોતા છે.
તમે મને 2 લાખ રૂપિયા આપો બસ. હું તને 1 રૂપિયો પણ નથી આપવાનો. અને આ તારી કોઈ માગવાની રીત નથી કે તમે ગમે તેમ કરીને મને 2 લાખ રૂપિયા આપો એટલે ઉઘરાણી કરે છે. મારી પાસે કંઈ માગી રહ્યો છે તું પૈસા? જો મોટા ભાઈ, હું એવી રીતે કંઈ ઉઘરાણી નથી કરતો, બરાબર. આમાં મારો હક લાગે ને. આ આ બિઝનેસ તમારો રહ્યો એમાં મારો ભાગ છે, ભલે હું અહીં ન આવતો હોય, બરાબર. પણ આપણે ભેગા રહેવી છે એટલે આમાં હક તો લાગે, એટલે મારે 2 લાખ રૂપિયા જોતા છે. એટલે ટૂંકમાં તું એવું કહેવા માંગે છે કે મને મારો ભાગ આપો એમ? તારે ભાગ પાડવો છે, જુદા થવું છે? ભાગ પાડવાની વાત નથી, મારા સાથે નવો બિઝનેસ કરવો છે, એમ જ સમજો. શું જરૂર છે? હા, આ બિઝનેસમાં ધ્યાન આપે તો 2 પૈસા વધારે કમાશું બંને ભાઈ, એવું કેમ નથી વિચારતો? અને નવો બિઝનેસ શરૂ કરીને તારે કામ શું છે? મને છે ને આમાં ઇન્ટરેસ્ટ નથી. ઓ, ઇન્ટરેસ્ટ? પહેલાં આમાં ધરાવતો ખરા થોડો ઇન્ટરેસ્ટ, પછી તું ગમે તે ફાફા મારજે. મને છે ને આ કંપની આવી છે ને એમાં છે ને અનુભવ થઈ ગયો છે. ઓ, અનુભવ? આ સારા સારા અનુભવ એ છે ને પાણીમાં જાય છે. અનુભવની વાત તું નહીં કરતો. અને એ કંપનીનું જે ચડાવ્યું છે ને એ કંપનીવાળાને મારી પાસે મોકલજે, હું વાત કરીને પૈસા રોકવા છે ને તો તારા નામે રોકી દઈશ. આ તમારા નાના ભાઈ ઉપર વિશ્વાસ નથી? કંપનીવાળાને મોકલને આમ ને તે અમને. વિશ્વાસની ક્યાં વાત જ આવે છે, એ ફ્રોડ જ હોય લોકો. જો કોઈ ફ્રોડ નથી, બરાબર, મારા પૈસા જોતા છે. હું નહીં આપું તને, મેં તને ના પાડીને કે એના માટે મારી પાસે 1 રૂપિયો પણ નથી ને હું તને 1 રૂપિયો આપવાનો પણ નથી. તું જઈ શકે છે, તારું કામ પતાવ જા. મોટા ભાઈ, મને મારું કામ કરવા દે. ગુસ્સો શાનો કરતો હશે એટલો બધો? આવ બેટા. શું આવ બેટા? ના, કામ ઓઢું ઉતરેલું છે તારું, શું થયું? તો શું કરું બા, આ જોવો ને, અશોકભાઈ સ્વીટી માટે આટલું મોટું મંગળસૂત્ર કરાવીને લાવ્યા છે, તો હું નહોતી બા, મારા માટે ન લવાય. અરે મીરા, જીવ મોટો રાખ ને બેટા, તું મોટી છે, સમજદાર છે, તો જીવ મોટો રાખ ને. અને સોનું જ લાવ્યા છે ને, સોનું લાવ્યા. હા, તને ખબર છે આ જમાનામાં લોકો સોનું ખાસ વસાવે, 2 પૈસા બચ્યા હોય તો. શું કામ? હું તને કહું, મને આમ તો બહુ ખબર ન પડે, પણ એને છે ને લિક્વિડિટી કહેવાય. એ લિક્વિડિટી એટલે કહેવાય કે અડધી રાતનો એ દોસ્તાર કહેવાય. તમારે કાંઈ પણ જરૂર પડે ને તો આ 5000ની હાડી લીધી હોય ને એના કોઈ 50 રૂપિયા ન દે. જો તમે 5 ગ્રામ સોનું લીધું હોય ને તો એના બજાર જેટલા જ પૈસા આવે જરૂર પડે ત્યારે. હું એટલે જ કહું છું ને બા, આ સોનું વસાવું સારી વસ્તુ હોય ને, આ લિક્વિડિટી હોય તો મારા માટે પણ કરાવવું જોઈએ ને. તો અમે બંને તેના જેઠાણી પહેરત, અને જ્યારે અડધી રાતે કોઈ કામ ના આવત ને ત્યારે હું કામ આવત. સરસ. તો સ્વીટી કામ નહીં આવે બેટા? શું ખબર, હવે એણે તો મને સરખું જોવાય ના દીધું. મેં જેવું મંગળસૂત્રને ટચ કર્યું ને એવો મને કેવો ઝાટકો માર્યો, બોલો. કાંઈ નહીં, તારે પહેરવું હોય ને, તારા પિયરમાં પ્રસંગ હોય કે તારે ક્યાંક પહેરવું હોય ને તો તું તારે મને કહેજે ને, હું સ્વીટી પાસેથી લઈને તને પહેરવા આપીશ. ના બા, મારે એનું નથી જોઈતું, મારે મારા માટે અલગથી કરાવવું છે, અને એ પણ મને ગમે ને એવી પેટર્નનું. સ્વીટીની પેટર્ન મને નહીં ગમતી. બસ, તો પછી નથી ગમતી તો બળતરા હું કામ કરસ? તારી પાસે થાય ને ત્યારે તું તર કરાવજે ને, એનાથી સારું. એણે કેટલા તોલાનું કરાવ્યું? હશે 7-8 તોલાનું, મને શું ખબર. એ કંઈ કહે છે? તું છે ને હા ઓછા મગજની છે. એ મંગળસૂત્ર કોઈ દી 7-8 તોલાનું ન થાય, વાત કરે છે. માન 2-2.5 તોલાનું તો આમ વજનદાર થઈ જાય, 8 તોલાનું એટલે તો ડોકી આમ થઈ જાય બળદની જેમ. મારે નથી સાંભળવું, મેં તમને શું કીધું, મારે મંગળસૂત્ર કરાવવું છે એટલે કરાવવું છે બસ. હા તો કરાવજે, કેજે તારા વરને. મારો વર એકલો શું કામ કરાવે, અશોકભાઈએ પૈસા તો ઘરમાંથી જ બચાવ્યા છે ને, તો અશોકભાઈ અડધા પૈસા આપશે. તો તારા વરે કઈ પૈસા જ નથી બચાવ્યા? હાવ ખાલી છે એ. મને શું ખબર, આ તમારો દીકરો છે ને એ એવો જ છે, કઈ વાત તો મને કરતા જ નથી. કોણ જાણે શું કરે છે આખો દિવસ. એ લગ્ન પહેલાંય મારો દીકરો હતો, હવે એ તારો વર છે. અને બીજી એક વાત કહું, આ હમણાં તમે લોકો કુલ્લુ મનાલી જઈ આવ્યા અને 50000 ખર્ચી આવ્યા, તો અશોકને એ લોકો તો ક્યાંય નથી ગયા, તો એ 50000 તે બચાવ્યા હોત તો તારે સોનું લેવા માટે ભેગા થાત કે ન થાત? બસ, હું ઘરમાં કંઈક વાત કરું ને એટલે તરત જ અંતરો કરવા માંડશે, અશોક આમ નહોતું કર્યું, સ્વીટીએ આમ નહોતું કર્યું, તું આમ કરે છે. બસ, સીધી એવી વાત છે, તમને છે ને અશોકભાઈ અને સ્વીટી જ ગમે છે, અમે તમને ગમતા જ નથી. ના, એ તારી નજરની કમી છે,
મારા માટે તો બેવ દીકરા ને બેવ વહુ હરખી હોય. આ તો તું સ્વીટીનો વદાડ લઈને આવી ને એટલે મારે બોલવું પડ્યું, નહીં તો આજ દિનોથી મેં તને કીધું કે બટા તું હું કામ કુલ્લુ મનાલી ફરી આવીને 50,000 નાખી આવી. મેં કીધું તને અને નથી આવશો કે સ્વીટીએ મને ફરિયાદ કરી. આ એક દિવસમાં 8 વખત બોલ્યા છો, રેવા દો હવે. મારે મંગળસૂત્ર કરાવવાનું થશે ને તો હું આદિને કહીશ. ભાઈઓનો સ્વભાવ એટલે હાવ જલ કુકડી જેવો, બસ એકે કરાયું નથી ને બીજીને બળતરા થઈ નથી. આ અમારા શરીર પર જો કાંઈ છે પણ અમને કોઈ દી બળતરા ન થાય. હો